यहां पे एक्सरसाइज 2.5 करिए छे बराबर 2.5 ની અંદર છે ડેસિમલ નંબર ઇન ધ એક્સપાન્ડેડ ફોર્મ ડેસિમલ નંબર ઇન ધ એક્સપાન્ડેડ ફોર્મ સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ધ ડેસિમલ નંબર ડેસિમલ એટલે કે દશાંશ દશાંશ સંખ્યા જે આપણે કહીએ છીએ ને તેને ડેસિમલ કહીએ છીએ આપણે ઓકે તો તેને આપણે એક્સપાન્ડેડ ફોર્મમાં એક્સપાન્ડેડ એટલે કે તેનું વિસ્તરણ બરાબર છે તેને ડિટેલમાં સમજાવવાનું છે તેનું વિસ્તાર કરવાનું છે બરાબર તો સંખ્યા તમારી પાસે કોઈ પણ આપેલી હોય સિમ્પલ તમારી પાસે સંખ્યા છે 20.03 એ 20.03 છે તમારી પાસે અહીંયા તમારે આને એક્સપાન્ડ કરવાનું છે તમારે એનું ઓરિજિનલ એનું સ્વરૂપ છે એનું ઓરિજિનલ શું દેખાવ છે તે આપણને કોઈને ખબર નથી આપણને ખાલી એને માસ્તા આવે છે કે 20.03 બટ એ આપણે કેવી રીતે રીડ કર્યું આપણે એને રીડ કર્યું છે એના પ્લેસ વેલ્યુ પરથી બરાબર છે જો પ્લેસ વેલ્યુ તમને ખબર હોય તો તમે એને એક્સપાન્ડેડ ફોર્મ કરી શકો છો જેમ કે અહીંયા છે 20 છે હવે જે પોઈન્ટ છે આપણે મે આ 6 સ્ટાન્ડર્ડમાં આપણે શીખી શક્યા છે 6 સ્ટાન્ડર્ડમાં મે શીખવ્યું છે તમને કોને એક્સપાન્ડેડ ફોર્મ બટ સ્મોલ લેટર્સ આવતા હતા ત્યારે હવે અહીંયા તમારી પાસે જે પોઈન્ટ સંખ્યા છે તો પોઈન્ટ ની તમારે બિફોર જોવાનું બિફોર પોઈન્ટ છે બિફોર ની પહેલા છે 20 નંબર આપેલો છે તમારી પાસે બરાબર તો બિફોર પોઈન્ટ હંમેશા તમારે મલ્ટીપ્લિકેશન કરવાનું પોઈન્ટ પહેલા મલ્ટીપ્લાય કરીશું અને પોઈન્ટ પછી ડિવાઈડ કરીશું બરાબર તો એવી રીતે અહીંયા જોઈએ આપણે તો તમને પ્લેસ વેલ્યુ સમજતા આવડે જોઈએ પ્લેસ વેલ્યુ એટલે કે 1 10 100 એને પ્લેસ વેલ્યુ કહીએ છે પોઈન્ટ પહેલા અહીંયા તમે જોશો તો હંમેશા સ્ટાર્ટ કરીશું આપણે પોઈન્ટ પહેલા જે સ્ટાર્ટિંગ આપણો પ્લેસ વેલ્યુ નો હશે તે તમારો હશે 1s 1s 10s 100 10000 1000 વોટએવર જે બી છે લાખ કરોડ જે બી છે તમે શીખ્યા છો તો પહેલા 1s થી સ્ટાર્ટ કરીએ તો જે 0 છે સેના પર છે 1s પર છે એટલે મલ્ટીપ્લાય 1 કર્યું છે પછી 2 સેના પર આવશે 10s પર આવશે એટલે 10 થી મલ્ટીપ્લાય કર્યું છે ઓકે હવે પોઈન્ટ પછી જોવાનું પોઈન્ટ પછી હંમેશા ડિવાઈડેશન નો એનો મેથડ આવશે તો પોઈન્ટ પહેલા મલ્ટીપ્લાય નો મેથડ આવશે પોઈન્ટ પછી ડિવાઈડ આવશે તો પોઈન્ટ પછી જે 0 છે બીજું એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે આફ્ટર પોઈન્ટ પોઈન્ટ પછી હંમેશા તમારે ડિવાઈડેશન કરવાનું અને સ્ટાર્ટિંગ 10s થી થશે 1s નહીં આવે હંમેશા પોઈન્ટ પર પહેલા 1s આવે અને પોઈન્ટ પછી 1s ની પ્લેસ વેલ્યુ છે જ નહીં ઇટ ઇઝ નોટ હિયર તો પોઈન્ટ પછી તમે શું લેશો ડાયરેક્ટ 10s લેશો એટલે જે 0 છે એના ઉપર છે 10 ઉપર છે એટલે નીચે લખવાનું છે 10 કેમ મેં નીચે લખ્યું છે કારણ કે અહીંયા ફ્રેક્શન વાળી મેથડ લાવવાની છે આપણે ડિવાઈડેશન માં પ્લસ તો 3 સેના પર આવશે અગર 1s છે 1s નથી તો 10s અને 100 તો 300 ઉપર આવે એટલે 3/100 હવે આનો આન્સર અહીંયા લખી દેવાનો 2 10s આ 20 0 1 0 કારણ કે 0 મલ્ટીપ્લાય કરશો 1 થી તો એ 0 આવશે આને ડિવાઈડ કરીશું 0 અને 10 થી તો પણ 0 આવશે બીકોઝ કોઈ બી સંખ્યાને 0 થી ડિવાઈડ કરો અધરવાઇઝ મલ્ટીપ્લાય કરો તો આન્સર 0 આવે છે અને આનો આતો એમ જ રહેશે ઓકે ઠીક છે હવે અહીંયા જોઈએ છે આ બંનેનો જોઈએ તો 20 + 0 એટલે 20 અને 0 + 3/100 એટલે 100 હવે આ બંનેની વચ્ચે પ્લસ લખી દેવાનું છે કારણ કે બંને વચ્ચે પ્લસ નું જે સાઈન છે એ તો ઓલરેડી છે જ બરાબર તો આન્સર આવશે 20 + 3/100 લાઈક ધેટ અહીંયા જો સમ નંબર 2 પણ એવો જ છે પોઈન્ટ પહેલા તમારે લેવાનું છે 1 થી સ્ટાર્ટ કર્યો છે એટલે 2 ને 1 થી મલ્ટીપ્લાય કર્યો પોઈન્ટ નો પોઈન્ટ છે હવે પોઈન્ટ પછી 10s થી સ્ટાર્ટ કર્યો છે એટલે અપોન 10 આવશે અને 3/100 આવશે જે પ્રમાણે તમારી પ્લેસ વેલ્યુ છે એ પ્રમાણે બરાબર હવે અહીંયા 2 જ આવશે આનો આન્સર બી તમને ખબર છે જે 0 આવશે એટલે 2 1 અહીંયા 2 થશે અને આ સીધો બેઠો અહીંયા આન્સર આવશે ઓકે લાઈક ધેટ અહીંયા પણ છે 200.03 છે તો શું કરીશું અહીંયા આપણે કે સ્ટાર્ટ કરીશું 1s થી સ્ટાર્ટ કરીશું તો 1s થી સ્ટાર્ટ કર્યું એટલે આ 0 સાથે અહીંયા 1 આવ્યો આ 0 સાથે 10 આવ્યો એટલે 0 મલ્ટીપ્લાય 10 અને 2 સાથે 100 આવ્યો એટલે 2 મલ્ટીપ્લાય 100 આ સાઈડ ડિવાઈડેશન જોશું પોઈન્ટ ની આ બાજુ ડિવાઈડેશન બટ 1s નહીં આવે 10s આવશે તો 0/10 આવે 3/100 આવે જે પ્લેસ વેલ્યુ પર જે નંબર બેઠો છે તેની સાથે પ્રોસેસ કરવાની એના પછી 2 મલ્ટીપ્લાય 100 એટલે 200 આનો મલ્ટીપ્લાય આવશે 0 આનો મલ્ટીપ્લાય બી 0 0 ને 10 થી ડિવાઈડ કરશો તો પણ 0 આવશે અને આ અહીંયા સીધું ઉતારી દઈશું હવે 200 + 3/100 બચ્યું તો મતલબ કે છેલ્લે શું બચશે 0 બધા હટાવી દેવાના અને 0 સિવાય જે બી બચશે એ આપણો આન્સર થશે અહીંયા અટકીએ